हेलो फ्रेंड्स, नमस्ते। हूँ छू हितेश प्रजापति। आप जो रिया छो स्टार्स इंग्लिश क्लासेस। तो विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप स्टैंडर्ड 9 इंग्लिश यूनिट 5 राणी की वाव एटले के राणी नी वाव। तो आ राणी नी वाव छे एनु चित्र तमने अहीं खूणा में आपवामां आवेलुं छे कि जे राणी नी वाव ए गुजरात राज्यना पाटण शहरनी अंदर आवेली छे के जे वावे हाल तो समग्र गुजरातवासीओने खूब ज गौरवान्वित कर्या छे। केम? कारण के आ वाव छे એ 2014ની સાલની અંદર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા વર્લ્ડ હેરિટેજની અંદર એક આ મંજૂર કરાયેલું સ્થાન છે કે જે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ જ ગૌરવ અપાવે છે। મિત્રો, વાત કરીએ આ રાણીની વાવ છે એના બાંધકામ વિશેની, કે સૌથી પહેલાં પાટણ શહેરની અંદર જ્યારે રાજા ભીમદેવ પહેલાંનું જ્યારે રાજ ચાલતું હતું અને આ રાજા ભીમદેવ પહેલાંના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં આ વાવનું બાંધકામ ઈસવીસન 1022થી લઈ અને 1063ની વચ્ચે કરાવ્યું હતું। પરંતુ બદનસીબે આ રાણી ઉદયમતીનું મૃત્યુ પણ આ વાવના બાંધકામ પહેલાં જ થઈ ગયું હતું। એટલે આ વાવ છે એ વાવ ઘણા બધા વર્ષો સુધી જમીનની અંદર દટાયેલી રહી હતી, પરંતુ ભારતીય પુરાતત્વ વિભાગે જમીનની અંદર સંશોધન કરી અને આ રાણીની વાવને ફરી પાછી શોધી કાઢી હતી। અને આ રાણીની વાવ છે એ 7 મંજિલા ઇમારત છે, એટલે કે 7 માળનું આ સ્થાપત્ય છે અને એની અંદર ઘણા બધા દેવી દેવતાઓના શિલ્પ સ્થાપત્યો આવેલા છે, નાની નાની શિલ્પકૃતિઓ આવેલી છે અને દરેક માળની અંદર મુલાકાતીઓ છે એ તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકે, તેની મુલાકાત લઈ શકે। એ માટે દરેક માળ પર દિવાલની બાજુમાં સાંકડો રસ્તો પણ આપવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। રાણી કી વાવ એટલે કે રાણીની વાવ। તો ચાલો સ્ટાર્ટ કરીશું આપણે પહેલા પોઈન્ટથી કે રાણી કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। કે રાણી કી વાવ એટલે રાણીની વાવ, ધ સ્ટેપવેલ એટલે એને ઇંગ્લિશમાં વાવને સ્ટેપવેલ કહેવામાં આવે છે, સ્ટેપવેલ એટલે પગથિયાવાળો કૂવો જેને આપણે વાવ કહીએ છીએ। એપ્રુવ્ડ સાઇટ એટલે મંજૂર કરાયેલું સ્થાન છે। ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં। તો રાણીની વાવ એ એક વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં મંજૂર કરાયેલું સ્થાન છે। એટલે મિત્રો, એક યુનેસ્કોની એક જે કમિટી છે, એક સમિતિ છે, એ સમિતિ દ્વારા આ રાણીની વાવને એક વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની અંદર તેને સ્થાન મળેલું છે। બીજો પોઈન્ટ જોઈશું, ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો। ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે તેને જાહેર કરવામાં આવી હતી, બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા। તો તેને યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી હતી, એટલે કે આ રાણીની વાવ છે તેને યુનેસ્કોની એક વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની સમિતિ છે તેના દ્વારા આ વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની અંદર તેને એક મંજૂર કરાયેલું સ્થાન પ્રાપ્ત થયું હતું। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈશું આપણે, ત્રીજો પોઈન્ટ, કે યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ્ડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। તો સૌથી પહેલાં અહીંયા આપણે અઘરા શબ્દોના અર્થ જોઈશું, તો રિકોગ્નાઇઝ્ડ એટલે માન્યતા આપી હતી, માસ્ટરપીસ એટલે ઉત્કૃષ્ટ નમૂનો, એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે અથવા તો દ્રષ્ટાંત છે, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ વ્યવસ્થાપન પદ્ધતિ અથવા તો જળ સંચાલન પદ્ધતિ। તો યુનેસ્કોએ
આ ઉત્કૃષ્ટ નમૂનાને જળ વ્યવસ્થાપન પદ્ધતિના અસાધારણ દ્રષ્ટાંત તરીકે માન્યતા આપેલી છે. તો કહેવાનો મતલબ એવો છે, યુનેસ્કો એટલે એક પ્રકારની સંસ્થાનું નામ છે કે જે વિશ્વ લેવલે ચાલે છે. તો આ યુનેસ્કોએ આ ઉત્કૃષ્ટ નમૂનાને જળ વ્યવસ્થાપન પદ્ધતિના એક અસાધારણ એટલે કે અદ્ભુત દ્રષ્ટાંત તરીકે માન્યતા આપવામાં આવેલી છે. ચોથો પોઈન્ટ જોઈશું મિત્રો, ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. તો સૌથી પહેલાં અઘરા શબ્દોની વાત કરીએ તો વન્ડરફુલ સેમ્પલ એટલે કે અદ્ભુત નમૂનો છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે તકનીકી વિકાસનો, ફોર યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવા માટે, ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે ભૂગર્ભ જળ સંસાધનોનો, એને સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ માળખામાં. તો અહીંયા જે રીતનું ભાષાંતર આપેલું છે તે પ્રમાણે આપણે જોઈએ તો કે એક જ માળખામાં ભૂગર્ભ જળ સંસાધનોનો ઉપયોગ કરવા માટે તે તકનીકી વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. એટલે કે આ રાણીની વાવ છે એ એક જ માળખાની અંદર આવેલ અને ભૂગર્ભ જળ સંસાધનોનો ઉપયોગ કરવા માટેની એ ટેકનોલોજીના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે, એક અદ્ભુત ઉદાહરણ છે કે હાલના આ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો પણ આવી વાવ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવી શકે નહીં, તેઓ એક આ અદ્ભુત નમૂનો છે કે જે પહેલાંના સમયની અંદર એટલા ટેકનોલોજીના સાધનો પણ હતા નહીં, તેમ છતાં પણ આ પહેલાંના કારીગરોએ આ રાણીની વાવને બંધાયેલી છે અથવા તો બંધાવેલી છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ જોઈશું મિત્રો, ઇટ ઇઝ ઓલ્સો એ યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. તો અઘરા શબ્દોની વાત કરીએ, યુનિક ઇલ્યુસ્ટ્રેશન એટલે કે વિશિષ્ટ ઉદાહરણ અથવા તો વિશિષ્ટ દ્રષ્ટાંત. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, બ્રેકિંગ એટલે વિખંડન કરીને અથવા તો વિખંડન કરવાનું, લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટલે મોટા મોટા ભાગોનું નાના નાના ભાગોમાં. આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે કલાત્મક રજૂઆત સાથે. રાણી કી વાવ એટલે રાણીની વાવ હેઝ અ ગ્રેટ અપીલ એટલે કે ખૂબ જ આકર્ષણ ધરાવે છે અથવા તો ખૂબ જ આકર્ષે છે. ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે તેના બધા જ અથવા તો તેના દરેકે દરેક મુલાકાતીને, તેના દરેકે દરેક નિરીક્ષણકારોને. તો તે કલાત્મક રજૂઆત સાથે મોટા મોટા ભાગોનું નાના નાના ભાગોમાં વિખંડન કરવાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. રાણીની વાવ એ તેના દરેક મુલાકાતીને ખૂબ જ આકર્ષે છે. એટલે આ રાણીની વાવ છે એની અંદર ઘણા ઘણા મોટા મોટા ભાગ છે એનું નાના નાના ભાગોની અંદર વિખંડન કરી અને એક વિશિષ્ટ ઉદાહરણ છે એ આપણી સમક્ષ ખડું કરે છે. અને રાણીની વાવ છે એ તેની અંદર જે મુલાકાત લેનાર વ્યક્તિઓ છે એને ફરી ફરી વાર તેની મુલાકાત લેવાનું મન થાય એ રીતના તેને પોતાની પાસે આકર્ષે છે. એવું સરસ મજાનું આ સ્થાપત્ય છે, એ સરસ મજાનું એક ભારતને માટે અને ગુજરાતને માટે ગૌરવ અપાવતું એવું સ્થાપત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ નેક્સ્ટ વાત કરીશું. છઠ્ઠો પોઈન્ટ છે કે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. હવે મિત્રો, અહીંયા અઘરા શબ્દોની વાત કરીએ તો ક્વીન છે એ તો ખ્યાલ હોય જ, રાણી ઉદયમતી છે, ઉદયમતીનું નામ છે, રાણી ઉદયમતીનું નામ છે. વિડો એટલે વિધવા, કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે રાજા ભીમદેવ પહેલો, કન્સ્ટ્રક્ટેડ એટલે નિર્માણ કર્યું હતું અથવા તો બાંધકામ કર્યું હતું, ધીસ વાવ એટલે આ વાવનું, બિટવીન 1022 એન્ડ 1063 AD. AD એટલે એમનો ડોમિની એટલે કે ઈસવીસન
पछी मतलब कि ईस्वीसन कही सकते अपने ईसुना जन्म पछी। तो ईस्वी सन 1022 अने 1063 वच्चे राजा भीमदेव पहलानी विधवा पत्नी राणी उदयमतीए आ वावनु निर्माण कर्यु हतु। तो विद्यार्थी मित्रों आ राणीनी वाव छे ए राणीनी वाव ईस्वी सन 1022 थी लई अने 1063 एटले के अंदाजे 41-42 वर्ष सुधी आ वावनु काम छे ए बांधकाम चालू रह्यु हतु। अने राजा भीमदेव पहलो छे ए सोलंकी वंशनो राजा ए पाटण शहर पर पोतानु राज जमावतो हतो। अने एमना मृत्यु पछी आ राणी उदयमतीए पोताना पतिनी ज यादमां विधवा थया पछी तेमने आ वावनु बांधकाम छे ए शुरू कर्यु हतु। चलो एथी विद्यार्थी मित्रों आगळ जोईशुं आपणे सातमो पॉइंट, राणी की वाव हेज बीकम वन ऑफ द मोस्ट पॉप्युलर प्लेसिस टू विजिट इन गुजरात। तो अघरा शब्दों की अंदर अँ पॉप्युलर एट्ले कि लोकप्रिय थे, प्लेसिस टू विजिट इन गुजरात एट्ले कि गुजरात में मुलाकात लेवाना स्थलों। चलो हवे अंदर भाषांतर जोईशुं आपणे, राणीनी वाव ए गुजरातना मुलाकात लेवाना स्थळोमांथी एक सौथी वधारे लोकप्रिय बनी गई छे। तो विद्यार्थी मित्रों गुजरातनी अंदर घणा बधा एवा प्राचीन स्थापत्यो छे, घणा बधा एवा प्राचीन अवशेषो छे, घणा बधा एवा प्राचीन स्थळो छे कि जेनी मुलाकात लेवामां आवती होय छे, पण तेमांथी हालमां आ राणीनी वाव छे ने એ ગુજરાતના જે કંઈ મુલાકાત લેવાના સ્થળો છે તેમાંથી સૌથી વધારે લોકપ્રિય બની ગઈ છે, એટલે કે ઘણા બધા લોકો છે એ આ રાણીની વાવની મુલાકાતે આવવા લાગ્યા છે। આઠમો પોઈન્ટ જોઈશું, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ। કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે રાજા ભીમદેવ પહેલો, બિલોંગડ ટુ એટલે ની નો હતો એવો અર્થ કરીશું આપણે, આમ તો બિલોંગ ટુનો અર્થ થાય ની માલિકીનું હોવું ની પાસે હોવું, પણ અહીંયા નો હતો એવો અર્થ કરીશું। ટુ ધ સોલંકી ડાયનેસ્ટી એટલે કે સોલંકી રાજવંશનો, ઓફ અણહિલવાડ પાટણ એટલે કે અણહિલવાડ પાટણનો, આ મિત્રો પાટણનું એક જૂનું નામ છે, અણહિલપુર તેને જૂના નામથી ઓળખવામાં આવતું હતું, પણ આ એક પ્રદેશના નામ પ્રમાણે આપણે કહીએ તો અણહિલવાડ પાટણ એક પ્રદેશનું નામ છે। તો રાજા ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણનો સોલંકી વંશનો રાજા હતો। નવમો પોઈન્ટ જોઈશું, આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ। તો આફ્ટર હિઝ ડેથ એટલે કે તેના મૃત્યુ પછી, એટલે કે રાજા ભીમદેવ પહેલાંના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ એટલે ઉદયમતીએ આ યોજનાની જવાબદારી લીધી, ફોર સોલ્વિંગ એટલે કે હલ કરવા માટે, ઉપાય કરવા માટે, ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેસિટી એટલે કે પાણીની તંગીની સમસ્યાનો હલ કરવા માટે, કે જેનો સામનો કોણ કરતા હતા, તો કે ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ એટલે કે પાટણના લોકો દ્વારા સામનો કરવામાં આવતી। તો આપણે અહીંયા અર્થ એવો કરીશું કે તેના મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકો દ્વારા ભોગવવામાં આવતી અથવા તો સામનો કરવામાં આવતી પાણીની તંગીની સમસ્યાનો હલ કરવા માટેની યોજનાની જવાબદારી લીધી હતી। તો વિદ્યાર્થી મિત્રો આ રાજા ભીમદેવ પહેલો છે એ જ્યારે મૃત્યુ પામે છે એના મૃત્યુ પછી પાટણના લોકોને જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી ત્યારે પાણી છે એ ક્યાંયથી મળતું નહીં, તો એવા સંજોગોની અંદર રાણી ઉદયમતીએ પાટણના લોકો દ્વારા ભોગવવામાં આવતી આ પાણીની તંગી છે એ તંગીની સમસ્યાનો હલ કરવા માટેની રાણી ઉદયમતી આ રાણીની વાવ છે એનું બાંધકામ અથવા તો એની યોજના ઘડવાની જવાબદારી હાથમાં લીધી હતી। દસમો પોઈન્ટ જોઈશું, અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રેસિએશન। તો
અનફોર્ચ્યુનેટલી એટલે બદનસીબે અથવા તો કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાઈડ એટલે કે આ રાણી છે એ પણ મૃત્યુ પામી હતી, અવસાન થયું હતું બિફોર ધ કમ્પ્લીશન એટલે કે આ વાવની પૂર્ણાહુતિ પહેલાં, એટલે કે આ વાવનું જે બાંધકામ છે એ બાંધકામ પૂરું થઈ જાય પહેલાં. ધીસ સ્ટ્રક્ચર એટલે આ સ્થાપત્ય એટલે વાવની વાત છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે આ વિશ્વના સ્થાપત્યમાં, અથવા તો એવું પણ કહી શકીએ કે આ સ્થાપત્યના વિશ્વમાં. હર બ્યુટીફુલ આઈડિયા એટલે કે તેણીનો આ સુંદર મજાનો વિચાર, હેઝ રિસીવડ એટલે પ્રાપ્ત કરી છે, ઇમેન્સ એપ્રિસિએશન એટલે કે અપાર પ્રશંસા અથવા તો ખૂબ જ વખાણ પ્રાપ્ત કર્યા છે એમ પણ કહી શકાય. ચલો અહીંયા જે રીતનું ભાષાંતર આપેલું છે એ પ્રમાણે જોઈએ તો કે બદનસીબે આ સ્થાપત્યની પૂર્ણાહુતિ પહેલાં જ રાણી ઉદયમતીનું પણ અવસાન થયું, એટલે રાણી ઉદયમતી છે એ પણ મૃત્યુ પામ્યા. હજી તો વાવનું બાંધકામ છે એ સંપૂર્ણપણે પૂર્ણ થયું ન હતું, તે પહેલાં જ આ રાણી ઉદયમતી છે એમનું પણ સંજોગોવશાત મૃત્યુ થાય છે, અવસાન થાય છે. તો સ્થાપત્યના આ વિશ્વમાં તેણીના આ સુંદર વિચારે અપાર પ્રશંસા પ્રાપ્ત કરી છે. તો સમગ્ર દુનિયાના, સમગ્ર વિશ્વના જે કંઈ સ્થાપત્ય જગત છે એ સ્થાપત્ય જગતની અંદર આ રાણી ઉદયમતીનો, આ રાણીની વાવ બનાવવાનો જે અદ્ભુત વિચાર છે, સુંદર મજાનો વિચાર છે, એને સમગ્ર વિશ્વની અંદર અનોખી, અપાર, વિશેષ, જેને વિશિષ્ટ પ્રમાણની પ્રકારની પ્રશંસા પ્રાપ્ત કરી છે અને સમગ્ર ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે એવી આ સરસ મજાની વાવ છે. વિદ્યાર્થી મિત્રો, એથી આગળ જોઈશું આપણે 11મો પોઈન્ટ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ એન સેવન સ્ટોરેડ સ્ટ્રક્ચર. ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે રાણી કી વાવ અથવા તો રાણીની વાવ ઇઝ એ સેવન સ્ટોરેડ સ્ટ્રક્ચર એટલે કે સાત માળનું સ્થાપત્ય છે. તો આ રાણીની વાવ એ, અથવા રાણી કી વાવ એ હિન્દી શબ્દ છે, એ સાત માળનું સ્થાપત્ય છે. તો અહીંયા આપણે એક વખત કહીએ તો પણ ચાલે કે રાણીની વાવ એ સાત માળનું સ્થાપત્ય છે. એથી 12મો પોઈન્ટ આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. તો આ પૂર્વાભિમુખ વાવ એ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. તો મિત્રો, આ રાણીની વાવ છે એનું મુખ છે એ પૂર્વ દિશા તરફથી લઈ અને પશ્ચિમ દિશા તરફ રહેલું છે, એટલે વાવનું મોઢું છે એનું મુખ છે એ પૂર્વ દિશા તરફ રહે છે. તો આ પૂર્વાભિમુખ વાવ એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. 13મો પોઈન્ટ જોઈશું. ઇચ સ્કલ્પચર પેસેજ પિલર એન્ડ પેવેલિયર ઇન ધીસ મેગ્નિફિસિયન્ટ સ્ટ્રક્ચર હેઝ એનચેન્ટિંગ કાર્વિંગ્સ. તો 11 શબ્દો છે એની અંદર જોઈએ તો આપણે સ્કલ્પચર એટલે સ્થાપત્ય થશે, પેસેજ એટલે માર્ગ અથવા તો રસ્તો થશે, પિલર એટલે સ્તંભ થશે, પેવેલિયન એટલે મંડપ થશે, આપણે જે મંડપની વાત કરીએ એ મંડપ છે. ઇન ધીસ મેગ્નિફિસિયન્ટ સ્ટ્રક્ચર એટલે કે આ ભવ્ય સ્થાપત્યમાં, હેઝ એટલે ધરાવે છે, એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, એન્ચેન્ટિંગ એટલે આકર્ષક અને કાર્વિંગ્સ એટલે કોતરણીઓ. તો આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પસ્કૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ વગેરે આકર્ષક કોતરણીઓ ધરાવે છે. તો આ રાણીની વાવની અંદર તમે દરેકે દરેક રસ્તાઓ છે, દરેકે દરેક નાની નાની એવી શિલ્પકૃતિઓ છે, દરેકે દરેક જે પિલર છે, સ્તંભ છે અને દરેકે દરેક માળની અંદર જે રહેલો મંડપ છે એની અંદર વગેરે પ્રકારની એક આકર્ષક કોતરણીઓ છે કે જે આપણને જોવા માટે આપણા મનને હરી લે તેવી મનોહર આ કોતરણીઓ છે. 14મો પોઈન્ટ જોઈશું આપણે. ઓન ઇસ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. કે તેની બાજુની દિવાલો પર આશરે 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. તો
આ રાણીની વાવની જે સાતે સાત માળ છે તેની બાજુની દિવાલો પર જો આપણે ગણતરી કરીએ તો આશરે 800 જેટલી શિલ્પકૃતિઓ છે એ આવેલી છે. 15મો પોઈન્ટ જોઈશું, દેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. તો બિગ સ્કલ્પચર્સ એટલે મોટા મોટા સ્થાપત્યો અથવા તો મોટી મોટી શિલ્પકૃતિઓ. ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ એટલે કે જુદા જુદા દેવી અને દેવતાઓની. ઇન ધ વાવ એટલે વાવમાં અને એટ પ્રેઝન્ટ એટલે હાલમાં પણ. તો આ વાવમાં હાલમાં પણ જુદા જુદા દેવી દેવતાની લગભગ 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ આવેલી છે. 16મો અને લાસ્ટ પોઈન્ટ જોઈશું આપણે, ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે તેના આ મૂળભૂત સ્થાપત્યમાં. ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં. ધીઝ નંબર્સ વુડ હેવ મેની મોર એટલે કે આ આંકડાઓ અથવા તો આ સંખ્યાઓ ઘણી બધી વધારે પણ હોઈ શકે છે. એટલે ભૂતકાળમાં તેના મૂળ સ્થાપત્યમાં આ સંખ્યાઓ અથવા તો આ આંકડાઓ ઘણા વધારે રહ્યા હશે. એટલે હાલમાં તો એનું જે વિખંડન થઈ ગયું છે અને ઘણી બધી જે મૂર્તિઓ છે એ તૂટી પડેલી છે એટલે એ મૂર્તિઓની સંખ્યા છે એ હાલમાં તો ઓછી જોવા મળે છે, પણ ભૂતકાળના સમયની અંદર જ્યારે એનું મૂળભૂત ઓરિજિનલ સ્થાપત્ય હશે એ સ્થાપત્યની અંદર આ મૂર્તિઓની સંખ્યા અથવા તો જે કંઈ સ્થાપત્યોની સંખ્યા છે એ આંકડાઓની સંખ્યા કદાચ વધારે પણ હશે. અત્યારે એ તો ભૂકંપના આંચકાના કારણે અને પૂર આવવાના કારણે વગેરેના કારણે આ મૂર્તિઓ છે એમાંથી ઓછી થઈ ગઈ હોય એવું જણાઈ રહ્યું છે, એવો કહેવાનો મતલબ છે. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો 17મા પોઈન્ટ તરફ, ઇચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રેસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એનગ્રેવડ ઓન ધ વોલ્સ. ઇચ સ્ટોરી એટલે કે દરેક માળમાં એ નેરો કોરિડોર એટલે કે સાંકડો રસ્તો રહેલો છે. શેના માટે? તો કે ફોર ધ વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ માટે. ટુ એપ્રેસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, એપ્રેસિએટ એટલે કે પ્રશંસા કરી શકે, બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એટલે કે સ્થાપત્યની સુંદરતાની. એન્ડ કાર્વિંગ્સ એનગ્રેવડ ઓન ધ વોલ્સ, કાર્વિંગ્સ એટલે કોતરણીઓ, એનગ્રેવડ એટલે કોતરવામાં આવેલ, ઓન ધ વોલ્સ એટલે દિવાલો પર. તો અહીંયા જે રીતનો ભાષાંતર છે એ પ્રમાણે એકદમ સરળતાથી આપણે જોઈશું કે દિવાલો પર કોતરવામાં આવેલ કોતરણીઓ અને શિલ્પકૃતિઓની સુંદરતાની પ્રશંસા કરવા મુલાકાતીઓ માટે દરેકે દરેક માળમાં એક સાંકડો રસ્તો એટલે કે પરસાળ આવેલી છે કે જેના કારણે દરેક એના જે મુલાકાતીઓ છે એ મુલાકાતીઓ તેની પાસે એકદમ નજીક જઈ અને દરેકે દરેક જે મૂર્તિ છે, જે કંઈ શિલ્પકૃતિ છે તેની બારીકાઈથી નિરીક્ષણ કરી શકે એ માટે રાણી ઉદયમતીએ એ વિચાર કરીને જ એ કદાચ દરેક માળની અંદર જે બાજુમાં એક સાંકડી એવી પરસાળ એટલે કે સાંકડો રસ્તો પણ આપવામાં આવેલો છે. 18મો પોઈન્ટ જોઈશું, ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. હવે એક્સેપ્શનનો મતલબ આમ તો અપવાદ થાય, પણ અહીંયા બાકાત એવો આપણે અર્થ કરીશું. અને પિલર્સ ઓફ ધ વાવ એટલે વાવના સ્થંભ, ઇવન એટલે અરે પણ એવો અર્થ કરીશું. તો અરે આ વાવના સ્તંભો પણ તેમાં બાકાત નથી, એટલે કે આ દરેકે દરેક માળની અંદર જે મંડપની નીચે રહેલા જે કંઈ પિલર છે, સ્તંભ છે, એ સ્તંભની અંદર પણ આ નાની નાની શિલ્પકૃતિઓ છે એ જોવા મળે છે. એટલે જ તો અહીંયા કહેવામાં આવેલું છે કે અરે આ વાવના સ્તંભો પણ તેમાં બાકાત નથી, તેને પણ તેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે દરેકે દરેક સ્તંભ પર નાની નાની એવી શિલ્પકૃતિઓ પણ કોતરવામાં આવેલી છે. 19મો પોઈન્ટ જોઈશું, ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ધે એટલે તે શિલ્પકૃતિઓ, એટલે તેઓ ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરે છે, દર્શાવે છે, રજૂ કરે છે. સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ, સ્પ્લેન્ડિક એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક અને માર્વેલ એટલે અજાયબીને, ઓન ધ સ્ટોન એટલે પથ્થર પરની. તો તેઓ પથ્થર પરની
એક ભવ્ય કલાત્મક અજાયબીને પ્રદર્શિત કરે છે. 20મો પોઈન્ટ જોઈશું આપણે, ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તો ઇન ફેક્ટ એટલે હકીકતમાં અથવા તો વાસ્તવમાં કે ખરેખર જ. ધ વાવ ઇઝ ડેડિકેટેડ એટલે કે આ વાવ છે એ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવામાં આવી છે, અને સોલેલી એટલે સંપૂર્ણપણે. તો હકીકતમાં આ વાવ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલી છે. વન કેન ફાઇન્ડ એટલે હર કોઈ વ્યક્તિ જોઈ શકે છે. વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાનને, એન્ડ ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ એટલે કે જુદા જુદા આકારો અને મુદ્રામાં જોઈ શકાય છે. અહીંયા જે રીતનું ભાષાંતર આપવામાં આવેલું છે તે પ્રમાણે આપણે જોઈએ તો હકીકતમાં આ વાવ સંપૂર્ણપણે વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવામાં આવેલી છે. હર કોઈ વ્યક્તિ વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકારો અને મુદ્રામાં જોઈ શકે છે, એટલે કે આ વિષ્ણુ ભગવાનના જે કંઈ પોતાના અવતાર છે, પોતાના જે કંઈ શરીરની અંગમુદ્રાઓ છે, પોતાના શરીરના જે કંઈ આકારો છે, એનું અલગ અલગ મુદ્રાઓની અંદર આ જે કંઈ શિલ્પકૃતિ છે, એનું કોતરકામ છે એ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે આ પાઠનો અભ્યાસ કર્યો છે. બાકી રહેલ જે કંઈ પાઠ છે તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ. આભાર. ખૂબ ખૂબ મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, અને આપના સાથી જે 9મા ધોરણના વિદ્યાર્થીઓ છે તેના સુધી અવશ્ય પહોંચાડજો, કે જેથી કરી અને એમને ખૂબ જ ફાયદો થાય. મિત્રો, અને હજી આ એક વાત કહી દઉં કે આ પાઠના જે કંઈ પ્રશ્નો છે, જે કંઈ આપણને લાગુ પડતા જે કંઈ MCQS છે, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પાઠ પૂરો થશે ત્યારે આપણે ચોક્કસથી જોઈશું. તો ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ.